આ તરફ રાજપીપળા ખાતે શ્રી એમઆર આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓ માટે સેનિટરી નેપકિન મશીન મૂકવામાં આવ્યું છે સાથે સાથે છાત્રોની સુવિધાની સાથે યુઝ થયેલા પેડનો યોગ્ય નિકાલ કરવા માટે ડિસ્ટ્રોય મશીન પણ મૂકાયું છે આદિવાસી ગામડામાંથી આવતી વિદ્યાર્થીનીઓને સૌપ્રથમ પ્રથમ સાત હજાર પેડ ફ્રીમાં મળશે ત્યારબાદ માત્ર બે રૂપિયામાં નેપકિન મળી શકશે મહત્વનું છે કે રાજપીપળામાં આવેલી એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં બે હજાર પાંચસોથી વધુ વિદ્યાર્થીનીઓ છે જેમાં તેરસો જેટલી વિદ્યાર્થીનીઓ છે કોલેજના ગર્લ્સ રૂમમાં આ મશીનને મૂકવામાં આવ્યું જેથી યુવતીઓ સરળતાથી આ પેડનો ઉપયોગ કરી શકે અમે આદિવાસી વિસ્તારની ગર્લ્સ છે જે ઘણીવાર પીરિયડ્સમાં આવી જઈએ તો અમારે તાત્કાલિક ઘરે જવું પડતું હોય છે પણ આ એક એવી વ્યવસ્થા છે જેના કારણે અમારે ઘર જવું પડતું નથી અને સાથે સાથે અમારે ભણતર પણ થઈ શકે છે અને અમારે ઘરે પણ જવું પડતું નથી અને આ એક એવી વ્યવસ્થા છે જે સ્વચ્છ ભારત મિશનને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે એટલે આ બહુ જ વ્યવસ્થિત અને સારી બહુ જ વ્યવસ્થિત અને સારી વસ્તુ છે કોલેજમાં અઢારસોથી બે હજાર વિદ્યાર્થીઓ ભણે છે અને એમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓ હોય છે અને એ ગામડા લેવલમાંથી આવતી હોય છે તો એમને આવી જ્યારે સમસ્યાઓ થાય છે ત્યારે એમને ખૂબ મુસીબત થાય છે મૂંઝવણ થાય છે એટલે કેટલા સમયથી મારા મનમાં આવી એક ઈચ્છા હતી કે આવા પ્રકારનું એક મશીન કોલેજમાં બેસાડીએ આજે અમે આ એટીએમ મશીન બેસાડ્યું છે જેમાં વિદ્યાર્થીનીઓ અહીંયાથી જ એમના પેડનો ઉપયોગ કરશે પેડનો ઉપયોગ કર્યા પછી ગંદકી ન થાય અથવા સ્વચ્છતા રહે એના માટે બીજું એક પણ મશીન અહીંયા છે એ ઉપયોગ થયેલો પેડ એ લોકો ત્યાં નાખશે એટલે તરત ત્યાંથી એનો નિકાલ પણ આપોઆપ થઈ જશે એટલે વિદ્યાર્થીઓને સરળતા રહેશે અને આ નર્મદા જિલ્લામાં પ્રથમ વખત આ મશીન મુકાયું છે એ અમારી કોલેજ માટે સારી બાબત ગણાય છે